गुड मॉर्निंग बाळको, आजना आ लेक्चरनी अंदर स्टैंडर्ड 10 लेसन नंबर आपणे 4th एमनी अंदर आपणे लास्ट लेक्चरनी अंदर जोई गया था कि बंधारणीय सूत्र कई रीते होय छे। लेसन नंबर छे कार्बन अने तेना संयोजनो, जे बोर्डनी अंदर 6 मार्क्सनो पूछावानो छे। એમાં આપણે ઘણું જોઈ ગયા છીએ, તત્વો શું છે, એની ઇલેક્ટ્રોન રચના, બિંદુ રચના શું છે, એનું બંધારણીય સૂત્ર શું છે। એમના પછી લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે હરેક તત્વ એનું આણ્વીય સૂત્ર અને પરમાણીય સૂત્ર જાળવી રાખે છે। આપણે આવું લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈએ। હવે એમના પછી આપણે પ્રવૃત્તિ 4.2 માં એવું તમને કહ્યું છે કે તમારી પાસે આ તત્વો છે, તમારી પાસે આ તત્વોના સંયોજનો બધા છે, એની અંદરથી શું કરવાનું છે તમારે, તો કે 4.2 ની અંદર એવી પ્રવૃત્તિ કહે છે કે તમારે CH3OH અને C2H5OH અને C3H7OH અને C3H7OH એન્ડ C4H9OH શું છે, આ બધું કીટોન નો ક્રિયાશીલ સમૂહના સૂત્રો છે, જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને આલ્ડિહાઇડ કાર્બોક્સિલ બતાવ્યું, પછી હેલોજન કહ્યું હતું, કીટોનનું ઉદાહરણ આપેલું હતું, જે કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે શીખી ગયા। હવે એમનો આપણે અહીંયા 4.2 પ્રવૃત્તિમાં એવું કહે છે કે આ તમારી પાસે જેટલા ક્રિયાશીલ સમૂહ કીટોનના જે ઉદાહરણો છે એને આણ્વીય દળનો તફાવત શોધો। તો તમે 9મામાં અને કદાચ 8મામાં તો નહીં શીખાવે, પરંતુ 9મામાં શીખી જ ગયા હશો કે આણ્વીય દળ કેમ શોધું। મેં કાલે થોડું અમથું તમને હિન્ટ આપેલી હતી કે આને આણ્વીય દળ, કે આણ્વીય દળ ત્યારે જ આવડશે કે જ્યારે તમે એક એક તત્વનો પરમાણુ ભાર જાણતા હશો। પરમાણુ ભાર ત્યારે જ આવડશે કે જ્યારે તમે હરેક તત્વનો પરમાણુ ક્રમાંક એટલે કે ઝેડ જાણતા હોવા જોઈએ, તો જ તમે આગળ વધી શકશો। એટલા માટે કહું છું કે જ્યારે તમે 8માં હો ત્યારે તમારો પાયો પાકો કરવાનો છે। તો એ અમે શીખી ગયા છે કે કાર્બન 6 ઉપર છે, હાઇડ્રોજન 1 ઉપર છે, ઓક્સિજન છે એ 8 ઉપર છે, તો એનો પરમાણુ ભાર કેટલો થાય, તો કે એમને ઇલેક્ટ્રોન અને પ્રોટીનની સંખ્યાનો સરવાળો કરવાનો ભાઈ, એટલે કે આપણને પરમાણુ ભાર મળી જશે। અને આણ્વીય દળ શોધવા માટે શું કરવું, તો કે આણ્વીય દળ શોધવા માટે આપણે જે સંખ્યા આપી હોય એની સાથે પરમાણુનો શું કરવાનો છે, પરમાણીય દળનો ગુણાકાર કરવાનો છે। પણ કઈ રીતે કરશું આપણે, જો કે આ શીખવાડવાનું જ ન હોય, બટ શું કહું છું કે એ તમારે આવી ગયું છે, પરંતુ આપણે પહેલું જોશું। હવે આ છે શું, આના નામ તો તમને ખબર હોય છે ને, બધા સૂત્રો તો છે કે કાર્બન છે, ઓક્સિજન છે અને હાઇડ્રોજનનો સમાવેશ છે, તો છે શું, મેં તમને કહ્યું કીટોનનો ક્રિયાશીલ સમૂહ, પરંતુ એનું નામ શું છે, CH3OH મિથેનોલ, ઇથેનોલ, જોજો બોલું છું ખાસ ધ્યાન રાખજો કોનું કોનું સૂત્ર છે, CH3OH મિથેનોલ, C2H5OH ઇથેનોલ, આ બે ઇથેનોલ, ઇથેનોલ અને પ્રોપેનોલ, C3H7OH પ્રોપેનોલ, પ્રોપેનોલ એન્ડ શું કરવાનું છે, બ્યુટેનોલ, C4H9OH। હવે શું કહે છે કે મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ અને બ્યુટેનોલ આ બધાનું તમારે આણ્વીય દળ શોધવાનું છે। હું ખાલી ઓનલી ફોર એક શીખવાડી દઈશ ને તો બી તમને આવડી જશે। જો આપણે સ્ટાર્ટ કરીએ કે કઈ રીતે કરવાનું છે, અને એ કહ્યું છે તમને પાછું આ રકમની અંદર કે સમાન ધર્મી શ્રેણીમાં આણ્વીય દળ શોધવાનું છે। કેવું કરવાનું છે, તો કે સમાન ધર્મી, તો સમાન ધર્મી એટલે કે ક્રમશ એવી રીતે શોધવાનું છે। તો આપણે જોશું કે પહેલું જ શું કહેવા માંગે છે, તો કે પહેલું છે
C2 આ છે ને એને અહીંયા લઈ લેવાનું અને અહીંયા લઈ લેવાનું બરાબર કેમ કે હંમેશા આપણે ગણિતમાં બી શીખ્યા છે કે એકમાંથી બે બાદ ન થાય પરંતુ બેમાંથી એક બાદ થાય એટલે કે માઇનસમાં જવાબ આવશે આપણે એવું શીખ્યા છે ને કે મોટી રકમમાંથી નાની રકમને બાદ કરવાનું છે એટલે કે મિથેનોલ અને ઇથેનોલ આ બધી બેયનું આપણે શું કરવાનું છે તો કે આણ્વીય દળ શોધતા પહેલાં આપણે એમનું આણ્વીય સૂત્રને તારવવું પડશે આણ્વીય દળ શોધતા પહેલાં આણ્વીય સૂત્ર તો તારવવું પડશે ને ભાઈ તો કે હા તો એમના પછી શું કરવાનું કે C2 એટલે પહેલાં ઇથેનોલ માઇનસ જો બોલું છું ખાસ ધ્યાન રાખજો દીકરો શું કહે છે CH3OH ક્રમની ઉલટાવીશ ઉલટાવીને ખાશે શું કામ કેમ કે મારે આમાંથી શું કરવાનું છે ભાઈ તો કે આણ્વીય સૂત્રને તારવવાનું છે તો આમની અંદરથી આપણે કાલે જ એટલે મીન્સ કે તમે આમની અંદર મેં કાલે તમને શીખવાડેલું હતું કે CH2 એ આણ્વીય સૂત્રનો એકમનો અંક નીકળી જશે શું થશે CH2 આપણે બહાર કાઢી નાખશું એકમ રાઈટ એવી રીતે હરેકમાં થશે બરાબર આમને અહીંયા લઈ લો આમને અહીંયા લઈ લો એટલે CH2 પછી મોટી રકમને અહીંયા લઈ લો નાની રકમને અહીંયા લઈ લો ઉલટા શું બધાની અંદર CH2 એટલે કે આ શું છે તો કે આણ્વીય સૂત્રનો એકમ અંક બહાર કાઢીને કહો હવે તમારે શું કરવાનું છે આ એક થઈ ગયો હવે આણ્વીય દળ શોધવાનું છે તો કે ભાઈ આણ્વીય દળ કઈ રીતે શોધશું જોજો હો તો આણ્વીય દળ શોધતા પહેલાં આપણે શું કરવાનું કે સી છે તમારી પાસે એકદમ ધ્યાન આપજો હું બોલું છું કે સી છે તમારી પાસે તો સી છે એટલે કે કાર્બન તો કાર્બનનો પરમાણીય ભાર કેટલો તો કે કાર્બન કેટલા ઉપર છે તો કે 6 ઉપર તો 6 પ્રોટોન અને 6 ઇલેક્ટ્રોન 6 ને 6 12 તો બે તો ઉપર આગળ લખશું જ તો કે કાર્બન કેટલા છે તો કે 12 રાઈટ ને સાહેબ જો મોટી રકમથી તમને સમજાવી દો તો નહીં વાંધો હવે શું કહે છે પ્લસ કરવાનું વચ્ચે શું કરવાનું પ્લસ તો કે હાઇડ્રોજન કેટલા છે જો એક અહીંયા 5 હાઇડ્રોજન છે અને આ એક હાઇડ્રોજન એટલે કેટલા હાઇડ્રોજન થશે 6 તો આપણે અહીંયા શું મૂકશું 6 અને એનો પરમાણીય હાઇડ્રોજન પરમાણીય દળ કેટલો છે તો કે 1 પ્લસ ઓક્સિજન ઓક્સિજન કેટલા છે ભાઈ તો કે અત્યારે સંખ્યા એક જ છે એની કેટલી સંખ્યા છે 1 પરંતુ એનો પરમાણીય દળ કેટલો છે ઓક્સિજન કેટલા ઉપર છે તો કે 8 તો કે 8 ઇલેક્ટ્રોન અને 8 પ્રોટોન 8 ને 8 16 થશે કેટલા થશે 16 હવે આવશે માઇનસના માઇનસ બરાબર મેં આ રકમને અહીંયા ડિવાઈડ કરી દીધી છે હવે એમના પછી આમને કરશું કાર્બન કેટલા છે તો કે 1 છે બરાબર CH3 કાર્બન કેટલા છે 1 તો અહીંયા 6 ને 6 12 પ્લસ હાઇડ્રોજન તો કે 4 હાઇડ્રોજન 1 પ્લસ જો ઓક્સિજન 1 છે એક સંખ્યા નથી પરંતુ 8 ને 8 16 હાઇડ્રોજન 1 અહીં 3 છે ને 1 4 હાઇડ્રોજનનો આ પરમાણુ દળ કેટલો છે તો કે 1 હવે આપણે જોશું શું થશે ભાઈ તો કે 12 દુ કેટલા થશે 24 કઈ રીતે કરવાનું છે સમજાવું છું 12 દુ 24 6 એકુ 6 અને 16 એકુ 16 માઇનસ કરશું પ્લસ 12 એકુ 12 4 ના 4 કરશું પ્લસ 16 એકુ 16 તો સમજી જશે ને કઈ રીતે મેં કર્યા આ 12 ને એક સાથે ઇન્ટુ કરીને કે મલ્ટી કરીને ખા 4 ને એક સાથે મલ્ટી કરો અને 16 ને એક સાથે મલ્ટી કરો હવે આ બધાનો શું કરવો પડશે તો કે સરવાળો કરવો પડશે તો કે 24 6 કેટલા થશે 30 30 અને 16 40 ને 46 કેટલા થશે ભાઈ તો કે 46 થશે માઇનસના માઇનસ આવશે હવે અહીંયા બધાનો સરવાળો કરવો પડશે તો કે કેટલા થશે ભાઈ 12 ની 4 16 દુ 32 થશે ને આનો સરવાળો કેટલો થશે તો કે 32 થશે ભાઈ રાઈટ આટલું સમજ પાડી ઇક્વલ ટુ ના ઇક્વલ ટુ હવે 46માંથી મારે 32 ને બાદ કરવાના છે એટલે 14 આવશે કેટલા આવી જશે તો કે 14 યુ આવશે જે તમારો આ શું છે આણ્વીય સૂત્રનો તફાવત પહેલો મેં દાખલો બનાવ્યો હતો પહેલો દાખલો કરીને સમજાવ્યો કે આણ્વીય દળ તફાવત કઈ રીતે શોધી શકાય છે તો પહેલું હવે એમના પછી સેકન્ડ અને પછી આવશે થર્ડ
તો કે કઈ રીતે કરવું ભાઈ? તો કે શેકન સમજો હું કઈ રીતે કરું છું. તો કે શી ટુ એચ ફાઈવ એવી રીતે છે ને તમારી આગળ. તો આપણે હંમેશા એવું કહ્યું હતું કે સમાન ધર્મી શ્રેણીમાં મૂકવાનું છે. તો સમાન ધર્મી શ્રેણીમાં હું મૂકીશ તો કયું આવશે પહેલાં? તો કે શી થ્રી સમાન ધર્મી શ્રેણી જોજો દીકરાઓ. શી ટુ તો અહીંયા શી થ્રી, અહીંયા એચ ફાઈવ તો અહીંયા એચ સેવન, ઓ એચ માઇનસ, કાર્બન એક નથી તો અહીંયા કાર્બન બે એટલે એક ન હોય એટલે એક, એકની જગ્યાએ અહીંયા શું આવી જશે બે, ઇથેનોલ એટલે બગડામાંથી એકડોને બાદ કરવાનું, રાઈટ. હવે એવી જ રીતે જે આપણે કર્યું છે અહીંયા સમ બનાવ્યો છે એવી જ રીતે અહીંયા સમ કરવાનો છે. તો એમના માટે પણ આપણે આણ્વીય સૂત્ર તારવશું. પહેલું આણ્વીય સૂત્ર તારવવાનું, પછી આણ્વીય દળ, આણ્વીય દળ છે, આણ્વીય સૂત્ર આ છે. તો આમના પણ આપણે શું કરશું, સી એચ ટુને આણ્વીય સૂત્ર બહાર નીકળશે. હવે આમનું બી એવી જ રીતે જેમ મેં આ સમ કર્યો છે એવી જ રીતે આમ આ ત્રીજો સમ હું તમને આપીશ. સેમ ટુ સેમ પદ્ધતિ શું કહેવા માગે છે ખાસ ધ્યાન રાખજો કે કાર્બન તમારી પાસે કેટલા છે? ત્રણ. તો સંખ્યાને આગળ લખવાની ખાસ ધ્યાન રાખજો. અને કાર્બન કેટલા છે તમારી પાસે? કાર્બનનો પારમાણીય દળ છ ને છ બાર, અહીંયા આવી જશે. તો કે હા ભાઈ અહીંયા બાર આવી ગયા. પ્લસ હાઇડ્રોજન, હાઇડ્રોજન સાત ને એક આઠ, અને હાઇડ્રોજન વન, પ્લસ ઓક્સિજન વન અને સોળ. શું કામ ભાઈ? તો કે ઓક્સિજન કેટલા ઉપર છે? આઠ ને આઠ સોળ, એટલે ઓક્સિજન ઉપર સોળ આવશે. પ્લસ કાર્બન બાર આવી જશે. પ્લસ પાંચ ની એક છ, હાઇડ્રોજનનો પરમાણુ દળ એક છે. અને પ્લસ ઓક્સિજન કેટલા છે? એક જ સંખ્યા છે પરંતુ એનો પારમાણીય દળ આઠ ને આઠ સોળ થશે. આપ દેખો જુઓ, બાર તેરી છત્રીસ કેટલા થશે? બાર તેરી છત્રીસ, આ બેનું મલ્ટી કરવાનો. બાર તેરી છત્રીસ, આઠ એકુ આઠ, સોળ એકુ સોળ, રાઈટ ને. હવે શું કહે છે? આમનો પાછો આની સાથે મલ્ટી કરવાનો, આમને આમની સાથે મલ્ટી કરવાનો, એ તો આપણે પ્રાઇમરીમાં બી શીખી ગયા છીએ. તો બાર દુ ચોઈસ, રાઈટ, છ એકુ છ અને સોળના સોળ. હવે પાછું કરશું આપણે, આ બધાનો મલ્ટી કરી નાખશું. શું કરશું મલ્ટી? તો કે છત્રીસ ને સોળ કેટલા થશે ભાઈ? તો કે છત્રીસ અને સોળ આપણે આવી રીતે આમ ના ખબર પડે તો આ રીતે આમ કરી નાખવાના. છ ત્રણ અઢાર, ઓગણીસ ને વીસ, બરાબર કેટલા આવશે? તો કે અહીંયા આવશે મારે સાઠ. ન ખબર પડે તો ભૂલ નહીં કરવાની, સંકોચ કરવાનો નહીં, આ રીતે સાઠ. હવે ચોવીસ છત્રીસ ત્રીસ ને સોળ કેટલા થશે ભાઈ? તો કે છેતાલીસ. કેટલા થશે? છેતાલીસ. હવે સાઠમાંથી છેતાલીસ કાઢશું તો કેટલા આવી જશે? ચૌદ યુ, જે આપણો પહેલો તફાવત અને બીજો તફાવત સેમ આવ્યો તો ત્રીજો તફાવત પણ કેવો આવવો જોઈએ? સેમ આવશે. કેટલો આવશે? સેમ જ આવશે. એટલે આ તમે ત્રીજો પી અહીંયા કરી શકો છો કે આ રીતે તમે. હવે હું ખાલી હિન્ટ આપી દઉં એટલે તમને આવી જશે કે સી ફોર એચ નાઇન ઓ એચ માઇનસ સી થ્રી એચ સેવન ઓ એચ. હવે બંનેનું શું કરવાનું છે? તમારે પેલું આણ્વીય સૂત્ર કાઢી નાખવાનું. તો કે સી એચ ટુ, પછી તમારે આણ્વીય દળ સંખ્યા પ્રમાણે શોધી શકો છો. તો તમને આની અંદર હજી પ્રશ્ન પૂછાશે કે ભાઈ આ બધા જ તમે સૂત્રો કર્યા છે એ સૂત્રોની અંદર સમાનતા છે? તો કે હા, ચૌદ યુ ચૌદ યુ, ને આની અંદર પણ ચૌદ યુ જ આવશે, તો સમાનતા છે, બરાબર. હવે આમના પછી હું તમને પ્રશ્નનો જવાબ આપું છું. હવે મેં તમને આણ્વીય દળ ના તફાવતની ગણતરી કરી અને સમજાવી કે કેમ ગણતરી કરવી, એવું મેં તમને અહીંયા આ ત્રણે ત્રણ ઇથેનોલ મિથેનોલ પ્રોપેન અને બ્યુટેનોલનું, હવે ત્રણેય વચ્ચે કોઈ સમાનતા છે? હા, ત્રણેય વચ્ચે સમાનતા છે. કઈ કઈ સમાનતાઓ છે? તો કે જો પહેલી સમાનતા જો હું બોલું છું, ખાસ ધ્યાન રાખજો કે ત્રણેય વચ્ચે કોઈ સમાનતા છે? તો કે હા, ત્રણેય વચ્ચે સમાનતા કયો છે? તો કે એનું આણ્વીય સૂત્ર સમાન છે, સી એચ ટુ, રાઈટ. પછી બીજી સમાનતા કઈ છે? તો કે બીજી સમાનતા એનું આણ્વીય દળ ચૌદ યુ આવેલું છે,
તો કે હા ભાઈ સમાનતા છે. એની રાસાયણિક પ્રક્રિયા પણ કેવી હોય છે? સમાન હોય છે. એટલે આની અંદર ત્રણે ત્રણની અંદર ઘણી બધી એવી બાબતો છે કે જે સમાનતા દર્શાવે છે. આ આલ્કોહોલને કાર્બન પરમાણુના ચડતા ક્રમમાં ગોઠવવાના છે અને એક જૂથ બનાવો. મેં હમણાં જ ચડતા ક્રમમાં તમને ગોઠવી દીધા કે સમાન ધર્મી શ્રેણી છે ને. શું આપણે આ જૂથને સમાન ધર્મી શ્રેણી કહી શકીએ? હા. શું કામ કહી શકીએ કે એને ક્રમમાં કે પહેલાં મિથેનોલ, પછી ઇથેનોલ, પછી પ્રોપેનોલ અને પછી બ્યુટેનોલ, તો એ સમાન ધર્મી શ્રેણી થઈ કે ન થઈ? તો એને આપણે ક્રમમાં પણ ગોઠવી નાખ્યા કે પહેલું ઇથેનોલ આવશે, પછી સોરી પહેલાં મિથેનોલ આવશે, પછી ઇથેનોલ આવશે, પછી પ્રોપેન અને પછી બ્યુટેનોલ આવશે. કોષ્ટક 4.3માં આપેલ અન્ય ક્રિયાશીલ સમૂહ માટે ચાર ચાર કાર્બન સુધીના સંયોજનોની સમાન ધર્મી શ્રેણી તૈયાર કરો. ખાલી તમને તૈયાર કરીને બતાવેલી હશે, અથવા તો ન હોય તો જેમ મેં તમને આ કરી છે ને એવી તમારે ત્યાં લખી નાખવાની છે. હવે શું છે કાર્બન સંયોજનોનું નામકરણ? શું કહે છે કે સમાન ધર્મી શ્રેણીના સંયોજનોના નામના આધાર મૂળભૂત કાર્બનની એવી શૃંખલાઓ પર રહેલો છે કે જેના ક્રિયાશીલ સમૂહની પ્રકૃતિ સૂચવતા પૂર્વક એટલે આગળની સંખ્યા. હું હમણાં જ મેં તમને કહ્યું હતું આ જે હોય ને એને આગળની સંખ્યા હોય ને એને પૂર્વક તરીકે ઓળખવામાં આવે છે. અને શબ્દસમૂહ અથવા આગળ કે પ્રત્યય શબ્દસમૂહ પાછળ દ્વારા ફેરફાર થાય છે. એટલે આપણે હમણાં જોયું કે સંખ્યાને કઈ રીતે લખવી. ઉદાહરણ તરીકે 4.2માં લીધેલા આલ્કોહોલના મિથેનોલ, ખાસ ધ્યાન રાખજો, મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ અને બ્યુટેનોલ કાર્બન સંયોજનનું નામકરણ નીચે દર્શાવેલ પદ્ધતિ દ્વારા કરી શકાય છે. કઈ દ્વારા? કાર્બન સંયોજનનું નામકરણ પદ્ધતિ દ્વારા કઈ રીતે કરી શકાય છે? તો એને પૂર્વક મૂકવામાં આવે છે, એનો પ્રત્યય મૂકવામાં આવે છે. તો કે સંયોજનમાં કાર્બન પરમાણુની સંખ્યા, કાર્બન પરમાણુની સંખ્યા નક્કી કરો. ત્રણ કાર્બન પરમાણુ ધરાવતા સંયોજનનું નામ પ્રોપેન થશે. પ્રોપેન, બ્યુટેન, ઇથેનોલ, એવી રીતે આપણે હમણાં જ જોયું એ રીતે સંયોજનનું નામ કરી શકાય છે. ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો તેને પૂર્વક અથવા પ્રત્યય સહિત સંયોજનના નામ દર્શાવો, જે તમને કોષ્ટક 4.4 એટલે કે કદાચ તમને પાછળ આપેલું હશે. હવે શું કહેવા માગે છે કે જો ક્રિયાશીલ સમૂહનું નામ પ્રત્યયના આધારે આપવામાં આવે ને, પ્રત્યય એટલે કયો પ્રત્યયની વાત કરે છે ભાઈ? જો ક્રિયાશીલ સમૂહનું નામ પ્રત્યયના જો આધારે કરવામાં આવે તો પ્રત્યય કયો? ઓન, ઇન, આપણે કહ્યું હતું આલ્કેન તો એન, આલ્કીન ઇન, આલ્કાઇન તો આઈનો, એ પ્રત્યયની વાત કરે છે અત્યારે. તો આધારે આપવામાં આવે તો ક્રિયાશીલ સમૂહનો પ્રત્યય એ આઈ ઓ યુ સ્વર, જેવા સ્વરથી શરૂ થતો હોય તો કાર્બન શૃંખલાના છેડે ઈને શું કાઢી નાખવાનું? દૂર કરી નાખવાનું. કયા? કે જેની પ્રત્યે ઇન, ઓન, આઈન આવતું હોય. તો જો એ કાર્બનની પાછળ શૃંખલાના છેડે જો ઈ ધરાવતો હોય ને તો ત્રણ કાર્બન શૃંખલાઓ નીચે પ્રમાણે લખી શકાય છે. પ્રોપેન જ છે જો, પરંતુ પાછળ ઈ આવે છે કેમ કે સ્વરનું કહ્યું છે ને આપણને કે એ આઈ ઓ યુ આવતું હોય તો ઈને શું કાઢવાનું? કાઢી નાખવાનું, એટલે પ્રોપેન થઈ ગયું. પ્રોપેન ઈ કાઢી નાખો તો પ્રોપેન પ્લસ વન, પ્રોપેન પ્લસ વન, પ્રોપેનોન ઈ કાઢી નાખો તમે અહીંયા તો પ્રોપેન, એટલે લખવાનું પછી પ્લસમાં એડ શું કરવાનું છે? ઈ કાઢીને પ્રત્યય આવ્યો. પ્રત્યય લગાડ્યા પછી જો એને છેડે એ આઈ ઓ યુ કોઈ પણ એક હોય તો ઈને કાઢીને તમારે વન શબ્દ મૂકવાનો, એટલે કયું નામ આવી જશે? પ્રોપેનોન. જો કાર્બન શૃંખલા એટલે હરેક તત્વની અંદર આવી રીતે થશે, બ્યુટેનોન, ઇથેનોન, ઓન શબ્દ, કેમ કે વન લગાડ્યો છે પાછળ તમે, એટલે કયો શબ્દ થઈ જશે? પ્રોપેનોન, બ્યુટેનોન, ઇથેનોન, ઓન શબ્દ થઈ જશે. જો કાર્બન શૃંખલા અશૃંત્ર અસંતૃપ્ત હોય તો, એટલે કે દ્વિ અને ત્રિબંધ ધરાવતું હોય તો કાર્બન શૃંખલાના નામના પહેલે અંતિમ એન, અંતિમ ઇથે આગળ જ કહ્યું, નોન આ ઓન છે, ઓલું એન, ઇથેન, મિથેન, એ રીતે કોષ્ટક 4.4માં દર્શાવે ઇન, ઇથીન, મિથીન, પ્રોપીન, ઇન અથવા આઈન, ઇથાઇન, મિથાઇન, પ્રોપે નો, પ્રોપે આઈન,
આઈન દ્વારા વિસ્થાપિત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે દ્વિબંધ કોને કહેવામાં આવે છે? આલ્કાઈન, આપણે કહીએ છીએ આલ્કાઈન, આલ્કીન, આલ્કેન. આ ત્રણેય શબ્દ ઉપરથી આલ્કેન, આલ્કીન, આલ્કાઈન ઉપરથી દ્વિબંધ ધરાવતા ત્રણ કાર્બન શૃંખલા પ્રોપીન કહેવામાં આવે છે. ઇન પ્રોપાઈન, પ્રોપેન આવી ગયું. ઉદાહરણ તરીકે દ્વિબંધ ધરાવતા ત્રણ કાર્બન શૃંખલાની પ્રોપેન કહેવામાં આવે છે. અને જો તે ત્રિબંધ ધરાવતો હોય તો શું કરવામાં આવે છે? જો દ્વિબંધ ધરાવતું હોય તો પ્રોપીન, પરંતુ જો ત્રિબંધ ધરાવતો હોય તો પ્રોપાઈન. એક બંધ હોય તો પ્રોપેન એન કહેવામાં આવે છે. હવે સમજાઈ ગયું કઈ રીતે? એ પાછળ જો તમને કોષ્ટકમાં આપેલું છે કઈ રીતે છે. હવે ખાલી ઉદાહરણ જોવાના છે આપણે, આ ઉદાહરણ વાંચી જવાના કે કઈ રીતે આપણે હમણાં જે મેં શીખવાડ્યું કે આલ્કીન, આલ્કેન અને આલ્કાઈન કઈ રીતે પ્રતિ મુક્ત જવાના અને એનું સૂત્ર બનાવતું જવાનું. તો તમને સંયોજનના નામકરણ છે હેલો કાર આલ્કેન. હેલો એટલે એચ મીન્સ કે ડબલ્યુ, એક્સ તરીકે ઓળખાણ છે. હેલો આલ્કેન એક્સ પૂર્વ ક્લોરો બ્રોમો. આપણે આગળના જ થોડાક લગભગ 4.1ની અંદર આ પ્રવૃત્તિ મેં તમને બતાવી છે કે પૂર્વગ એટલે આગળનો શબ્દ ક્લોરો બ્રોમો વગેરે એટલે ક્લોરો પ્રોપેન એન આલ્કેન તો એન પ્રોપેન. આ એનું બંધારણીય સૂત્ર. પછી એવી જ રીતે બ્રોમો પ્રોપેન, બ્રોમો તો છે જ તમારી પાસે અને પ્રોપેન એન પ્રત્યે મૂકવાનો છે, વર્ગ છે, આ એનો પૂર્વગ છે અને આ એનું ઉદાહરણ આવશે. હવે એવી રીતે હરેક વસ્તુ આપણે જોતી જશું. આલ્કોહોલ ઓલ, ઓલ પ્રત્યે મૂકવાનો છે તો વા આવશે પ્રોપેનોલ, આવી ગયું ને પ્રોપેનોલ. પછી આમાં આલ્ડીહાઈડ, આલ્ડીહાઈડ આઈડ, આઈડ પ્રત્યે આવશે તો પ્રોપેનાલ, આલ આવશે, આલ તો નાલ, પ્રોપેનાલ આવશે. એનું બંધારણીય સૂત્ર બી આપણને ખ્યાલ છે જે હમણાં જ આપણે બધા સૂત્રો જોઈ ગયા. કીટોન એ તો હમણાં જ આપણે ઉદાહરણ સહિત જોયું કે ઓન કીટોન, ઓન તો પ્રોપેનો ન. કાર્બોક્સિલિક એસિડ ઓલી ઓઇક એસિડ, પ્રોપેનોઇક એસિડનું આ જે ઉદાહરણ છે. અને હવે તમારે બે આ બધા શું હતા? એન. હવે આવશે આલ્કીન અને આલ્કાઈન, જે ત્રણ એમ એન ઇન અને આઈન. તો આલ્કીન ઇન પ્રોપીન, આલ્કાઈન આઈન પ્રોપા ઇન તરીકે ઓળખવા છે, જે તમને બધા જ ઉદાહરણ સહિત બતાવ્યા છે. હવે આગળના પ્રશ્નો આપણે જોશું. આ બધા મને હોમવર્કમાં કરીને બતાવવાના છે જે મેં કરાવ્યા છે. આગળ આગળના પેજમાં પણ પ્રશ્નો છે. જો ખાલી તમારે તારવવાનું છે કે બંધારણ સૂત્ર દોરવાનું છે. હરેકે હરેકનું બંધારણ સૂત્ર તમને શીખવાડેલું છે કઈ રીતે કરવું છે. અને હવે આપણે અહીંયા